અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો. ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો. ગોખરવલા, દેવભૂમિ દેવળિયા, લાપણીયા, ચંદગઢ ગામમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગોખરવલા, દેવભૂમિ દેવળિયા, લાપણીયામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો સૌરાષ્ટ્રના ઘણા બધા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 4-5 દિવસ આ જ પ્રકારની સ્થિતિ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમરેલીમાં વરસાદ પડ્યો, ભાવનગરમાં પણ વરસાદ પડ્યો છે. ત્યારે આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વાવણી લાયક આ વરસાદ પડી રહ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ હવે વરસાદ પડતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. નાના ભૂલકાઓ કે જે લોકો વરસાદમાં પલળી અને મજા માણી રહ્યા છે. આ સાથે વાવણી લાયક આ વરસાદ પડ્યો છે અને આ વખતે ચોમાસું ખૂબ જ એવું સારું રહેશે. ગયા વર્ષ કરતા આ વખતનું ચોમાસું સારું રહેશે એવી આ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સંવાદદાતા દિલીપ આપણી સાથે જોડાયેલા છે. દિલીપ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી 5-6 દિવસ આ જ પ્રકારની સ્થિતિ રહેશે, ત્યારે અમરેલીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અત્યારેની શું સ્થિતિ છે? અમરેલીમાં હાલ ગ્રામીણ વિસ્તારમાં જે છે ગ્રામ્ય વિસ્તારોમાં મૂસળાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરી અમરેલી જિલ્લાના જે મોટા ગોખરવાળા, દેવભૂમિ, દેવળિયા, લાપણીયા, ચાંદગઢ, લાઠી સહિતના ગામોમાં હાલ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે મોટા મોટા ગોખરવાળા ગામમાં વરસાદથી જે છે આખું પાણી પાણી થઈ ગયું, રોડ રસ્તા ભીંજાયા નહીં. મોટા ગોખરવાળાની ગામની શેરીઓમાં જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. ટૂંકમાં અહીં ખૂબ મૂસળાધાર વરસાદ વરસી રહ્યો હતો. આ સતત અવિરત વરસાદ વરસવાના કારણે આજે ખૂબ ગરમીનો માહોલ હતો. ગરમીમાં આંશિક રાહત થઈ છે અને આ ખૂબ વરસાદ વરસતા હાલ ખેડૂતોમાં પણ ખુશખુશાલી જોવા મળી રહી છે. જી જી દિલીપ, આભાર તમામ વિગતો માટે.